નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 4 ભાગ અને પૂર્ણમાં એમાં આગળ જોઈશું. તો આગળના ભાગોની અંદર આપણે જોયું ચોરસના સરખા ભાગ કર્યા, લંબચોરસના સરખા ભાગ કર્યા. પછી આપણે બીજા ભાગમાં જોયું હતું કે રામુના ખેતરના કેટલા સરખા ભાગ હતા, 9 સરખા ભાગ હતા. એમાંથી કઈ શાકભાજી કેટલા ભાગમાં વાવી હતી એવા આપણે જોયું. હવે આપણે આગળ કાર્ડનો કોયડો આ ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપો. તૈયાર? તો આ ચિત્ર છે, અહીંયા એ બી સી અને ડી આ રીતે 4 ચિત્ર આપ્યા છે. એમાં આ રીતે ચોરસ છે અને અહીંયા એક બાજુ આ રીતનું કાળા કલરની ડિઝાઇન કરેલી છે, કાળા કલરનું ચોરસ છે. અહીંયા પણ એ જ રીતે, અહીંયા પણ એ રીતે. હવે શું કીધું છે કે ચિત્રને ધ્યાનથી જુઓ અને 4 પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપેલો છે ચોરસ એના સફેદ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો, જવાબ મેળવો. શું તે સરળ હતો? હવે આપણે ચોરસ એ છે એને દોરીએ. તો ચોરસ એ આપણને ફૂટપટ્ટીની મદદથી આપણે એને દોરી દઈએ. આ રીતે હતું. પછી એમાં શું હતું? આટલો ભાગ શું હતો? આ રીતે ચોરસ એ, શું કીધું છે આપણને? ચોરસ એના જે સફેદ ભાગને, એટલે આટલો ભાગ શું હતો? સફેદ. એન એ ભાગને 2 સમાન ભાગમાં વહેંચો, એટલે કે 2 સરખા ભાગ થાય એ રીતે આપણે એની વહેંચણી કરીએ. તો કઈ રીતે થશે? આ અને અહીંયા આ તમે આ રીતે જોડી દેશો. આ રીતે તમે જોડી દેશો તો આ બંને સરખા ભાગ થઈ ગયા. હા, તો હવે આગળ જોઈએ. ચોરસ બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો. તો ચોરસ બીના સફેદ ભાગને આપણે 3 સમાન ભાગમાં વહેંચવાનું છે. હવે ચોરસ બીના સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચીએ તો એ માટે આપણે જે ચોરસ બી હતું પહેલાં એને આપણે દોરી દઈએ. પછી અહીંયા એક ભાગ માં રંગ પૂરેલા હતા આ રીતે, આ રીતે અહીંયા રંગ પૂરેલા હતા. આ ચોરસ થયું બી. એમાં શું કીધું છે? સફેદ ભાગને 3 સમાન ભાગમાં વહેંચો, એટલે કે આ જે સફેદ ભાગ છે એને શું કીધું છે? 3 સમાન ભાગમાં વહેંચો. તો શું કરીશું આપણે? આ જે વચ્ચે છે લીટી એને એક ઊભી દોરી દઈશું અને એક ત્યાંથી જ એક આડી દોરી દઈશું. તો સરખા ભાગ થઈ ગયા 1, 2 અને આ 3. હવે આગળ જોઈએ. ચોરસ સીના સફેદ ભાગને 4 સરખા ભાગમાં વહેંચો, શું તે થોડું મુશ્કેલ છે? ચિંતા ન કરો, શાંતિથી કરો. હવે આપણે ચોરસ સી જે છે એના સફેદ ભાગને કેટલા ભાગમાં વહેંચવાનું છે? 4 સરખા ભાગમાં. તો પહેલા આપણે ચોરસ સી દોરી દઈએ. તો આપણે આ ચોરસ સી દોરી દઈએ છીએ. એમાં કેટલે છે સફેદ? અહીંયા આ રીતનો ભાગ આપેલો છે આપણને, આ છે ચોરસ સી. તો એમાં શું કીધું છે? આપણે 4 સરખા ભાગ કરવાના છે. તો કઈ રીતે કરીશું? થોડું મુશ્કેલ છે. તો આપણે વિચારીએ કે અહીંયાથી આ એક ભાગ, પછી બીજો ભાગ કરીએ અહીંયા અને ત્રીજો ભાગ અહીંયા. તો આ રીતે આપણે ભાગ દોર્યા.
આ ભાગ શું હતો? આ ભાગની અંદર આ રીતે આપેલો હતો, તો આપણે ચાર સમાન ભાગ કર્યા, એક બે ત્રણ અને ચાર થઈ ગયા. હવે ચોરસ ચોથો પ્રશ્ન છે. ચોરસ ડીના સફેદ ભાગને સાત સરખા ભાગમાં વહેંચો. આમાં આપ્યું છે કે આના માટે વિશ્વ રેકોર્ડ 7 સેકન્ડનો છે, પરંતુ તમે થોડી મિનિટો લઈ શકો છો. શું કીધું છે? ચોરસ ડીનો જે સફેદ ભાગ છે એને કેટલા ભાગમાં? 7 સરખા ભાગમાં વહેંચવાનો છે. તો આપણે ચોરસ દોરી દઈએ. ચોરસ આ ડી, તો ડીની અંદર કોઈ આ રીતનો કાળો કલરવાળો ભાગ છે નહીં, તો એમાં ફક્ત સફેદ ભાગ છે. અને શું કીધું છે? 7 સરખા ભાગ દોરો. તો આપણે 7 સરખા ભાગ થાય એ રીતે આપણે ભાગ કરવાના છે. અહીંયાથી આપણે કરીએ, 1 2 3 4 5 6 અને આ 7 સાત સરખા ભાગ થઈ જાય. આ રીતે કરી પછી ફૂટપટ્ટીની મદદથી તમારે દોરવાના છે ભાગ 1 2 3 4 5 6 અને 7. તો આપણે ફૂટપટ્ટીની મદદથી આને દોરી દઈએ. 2 3 4 5 કેટલા થયા? 1 2 3 4. હવે આ 5મો અને આ 6 અને 7. 7 સરખા ભાગ થઈ ગયા. તો આપણે દરેક ભાગમાં શું કર્યું? પહેલાં એમાં એક સફેદ ભાગના 2 ભાગ કરવાના હતા, તો આ રીતે કર્યા. બીના પણ સફેદ ભાગના 3 ભાગ કરવાના હતા, તો આપણે એને આ રીતે કર્યા. પછી સીમાં પણ એ રીતે કર્યા, અને ડીમાં પણ 7 સરખા ભાગ કરી દીધા. હવે આગળ જોઈએ, અનુમાન કરો અને તપાસો. આપણે અંદાજ લગાવવાનો છે, અનુમાન કરવાનું છે, પછી આપણે જોવાનું છે. તો અહીંયા શું છે? દરેક આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? અહીંયા 2 આકારો આપેલા છે, 1 2. એમાં શું કીધું છે કે દરેક આકારમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો છે? પહેલાં જવાબનું અનુમાન કરો, પછી જવાબ ચકાસો. અહીંયા કેટલા ભાગમાં રંગ પૂર્યો હશે? તો આપણે અનુમાન કરીએ તો કઈ રીતે થશે? અહીંયા કેટલા છે? આ 1 2 3 4 5 6 7 8 8 બાજુઓ છે, તો એમાં 1 બાજુનો રંગ પૂરેલો છે. તો કેટલા ભાગમાં રંગ પૂરેલો હશે? આપણે અંદાજ લગાવીએ, તો અનુમાન લગાવીએ તો કેટલો આવશે? 1/8. તો સાચું છે કે ખોટું એ તપાસવું હોય તો શું કરીશું? આ જે છે અહીંયાથી અહીંયા વચ્ચે સુધી એ દરેકને આપણે આ રીતે જોડી દઈએ. દરેકને આપણે આ રીતે જોડી દઈએ. તો થઈ ગયો 8મો ભાગ થઈ ગયો. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. તો 8મો ભાગ થઈ ગયો. તો પરિણામ શું આવશે? પરિણામ પણ આપણે 1/8, જે આપણું અનુમાન શું હતું? સાચું. હવે આમાં જોઈએ, તો આમાં આપણે અનુમાન લગાવીએ તો કેટલામો ભાગ હશે? અનુમાનથી આ ચોરસ આવડો છે, તો આટલો અહીંયા આવશે અને બીજો અહીંયા આવશે. એ જ રીતે આમાં પણ થશે. તો કેટલો અનુમાન આવશે આમાં? 1/6, 6 ભાગનો 1 ટુકડો. તો સાચું છે કે ખોટું એ પરિણામ આપણે ચકાસી લઈએ. તો શું કરીએ? પહેલાં આ રીતે સીધી, પછી આ રીતે એક થશે, અને બીજી એટલું ને એટલું ચોરસ આપણે અહીંયા લઈએ. તો આ તો શું થયું?
છ ભાગનો એક ભાગ થયો, તો આપણું પરિણામ પણ, પરિણામ શું મળ્યું આપણને? 1/6. એટલે કે આપણું અનુમાન જે લગાવ્યું હતું એ અને આપણું પરિણામ બંને શું થયું? સરખું મળ્યું. હવે આગળ જોઈ લઈએ. આપણને ત્રીજા નંબરનો આપ્યો છે, એમાં 2 આપ્યા છે, તો આપણે અનુમાન લગાવીએ તો કેટલું થશે? આ રીતે 2 ટુકડા છે તો અહીંયા 1 હશે, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, એ રીતે નીચે પણ 3 હશે અને વચ્ચે પણ 3 હશે, તો કેટલા થશે? 3, 3, 6 અને 3, 9. તો એમાં કેટલો ભાગ આપેલો છે? 2. તો અનુમાન આપણે લગાવીએ તો કેટલું મળે છે આપણને? અનુમાન કરો તો 2/9, એટલે 9 આખા, એમાં 2 ભાગ, જે એનો રંગ પૂરેલો છે. હવે સાચું છે કે ખોટું એ આપણે તપાસી લઈએ. તો શું કરીશું? આ રીતે પહેલાં આ જ છે એને આપણે વચ્ચે સીધી લીટી, આ પણ અહીંયા સીધી, હવે આડી દોરી દઈએ. થઈ ગયું. તો કેટલો? 9 ભાગ હતા, એમાંથી 2 ભાગ મળી ગયો, તો પરિણામ શું આવ્યું? પરિણામ પણ 2/9. હવે આમાં શું છે? આમાં શું હશે? તો અંદાજ આપણે લગાવીએ છીએ. આ 1 છે, અહીંયા 2, તો કેટલા થયા? 1, 2, 3. આ ભાગમાં 4 છે અને અહીંયા 1, 5. તો આડા 5 અને ઊભા કેટલા હશે? 1, 2 અને 3. તો કેટલા આવશે? 15. એટલે કુલ બોક્સમાં કેટલા હશે? 15. એમાં કેટલા બોક્સ રંગેલા છે? 4. આ 1, 2 અને આ બંનેના ભેગા થઈ તો આ કેટલા થયા? 4. તો અનુમાન આપણે લગાવીએ છીએ 4 ભાગ છે અને કુલ કેટલા અંદાજ આપણે લગાવ્યો? 15. હવે સાચો છે કે ખોટો એ ચકાસી લઈએ. તો એ માટે આપણે આમ કરીએ, એટલું આ સીધી લીટી દોરી, પછી અહીંયા પણ આવશે 2 સરખા ભાગ, પછી અહીંયા અને અહીંયા પણ. હવે આડામાં દોરી જોઈ લઈએ. થઈ ગયા આપણા કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો 15 થયા, એમાં કેટલા ભાગ રંગેલા છે? 4. તો આપણું પરિણામ પણ આપણને કેવું મળ્યું? પરિણામ 4, 15 અંશ. તો આપણું અનુમાન અને પરિણામ આપણું બંનેનું સાચું મળી ગયું. હવે આગળ જોઈએ. તમને આ ચિત્ર યાદ છે? આ ચિત્ર જોવો, નાના ત્રિકોણને જુઓ, એમાં નાના ત્રિકોણને જુઓ, તે ચોરસનો કેટલામો ભાગ છે? તમે તે કેવી રીતે શોધશો? પછી આપણને કીધું છે કે મોટા ત્રિકોણ અને બીજા આકારોને નાના નાના ત્રિકોણમાં વિભાજિત કરો. એટલે આપણે શું કર્યું છે? મોટું જે ત્રિકોણ છે એને નાના નાના ભાગમાં વિભાજિત કરવાનો, આજે નાનો ત્રિકોણ છે એના જેમ. કુલ કેટલા નાના ત્રિકોણ બનશે? તો આપણે શોધવાનું છે કે આમાં કુલ કેટલા નાના ત્રિકોણ બનશે. આ જે ત્રિકોણ આપેલું છે એ ના, દરેકને આપણે નાના નાના ત્રિકોણમાં પહેલાં ફેરવી દઈએ. તો આને પહેલાં આપણે આ રીતે સીધું કરી દઈએ. આ જે લીટી છે એને આપણે અહીંયા સુધી પૂર્ણ કરી દઈએ. પછી એ જ રીતે આ પણ ત્રિકોણ જે છે આને ચોરસ કરી દઈએ. આ રીતે દોરી દઈએ. અને આ પણ આ રીતે જોડી દઈએ. તો દરેકે દરેક નાના થઈ ગયા. ચોરસમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના આપણે
ચોરસ ભાગ દરેકે દરેક ત્રિકોણ નાના ના થઈ ગયા. તો હવે આ ભાગ કેટલામાં ભાગ હશે? તો કુલ કેટલા ભાગ છે એ જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. તો કુલ કેટલા ત્રિકોણ થાય છે? 16. તો એમાંથી આ રંગનો કેટલામાં હશે? 1/16. તે ચોરસનો કેટલામો ભાગ છે? તો કેટલો ભાગ આવશે? 1/16. મોટા ત્રિકોણ અને બીજા આકારોને નાના ના ત્રિકોણમાં વિભાજિત કરો. તો આપણે વિભાજિત કરી દીધા. કુલ કેટલા નાના ત્રિકોણ બનશે? તો નાના નાના ત્રિકોણ આપણને કેટલા મળે છે? તો કુલ નાના ત્રિકોણ કેટલા મળે છે આપણને? 16 ત્રિકોણ બનશે. આપણે બનાવ્યા ને, તો કેટલા બને આપણા? 16 ત્રિકોણ બનશે. હવે આગળ રંગીન ભાગ, આને પૂર્ણ કરો. અહીંયા આપેલું છે એક વર્તુળ, એમાં વચ્ચે સેન્ટરમાં એક લીટી આપી છે અને બે ભાગમાં રંગ પૂરેલો છે. શું કીધું છે? આ વર્તુળના બે સરખા ભાગ કરેલા છે. વર્તુળના બે સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. તો કેટલા પૈકીનો ભાગ એક ભાગ વાદળી રંગનો છે? કેટલા પૈકીનો ભાગ વાદળી રંગનો છે? આમાં કેટલા ભાગ છે? તેમાંથી બે સરખા ભાગ છે. બે સરખા ભાગ છે, તો બે સરખા ભાગ પૈકીનો એક ભાગ વાદળી રંગનો છે. હવે આમાં શું આવશે? આ વર્તુળના ખાલી જગ્યા સરખા ભાગ, કેટલા સરખા ભાગ છે આપણે જોઈ શકીએ છીએ? 1, 2, 3, 4. તો આ વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે, તેમાંથી ખાલી જગ્યા સરખા ભાગ પૈકીના ખાલી જગ્યા ભાગ વાદળી રંગના છે. તો કેટલા આવશે? સરખા ભાગ કેટલા કરેલા છે? 4. તો આ 4 ભાગ પૈકી, તેમાંથી 4 સરખા ભાગ પૈકી કેટલા, કેટલો ભાગ વાદળી રંગનો છે? તો 2 ભાગ વાદળી રંગનો છે. શું થયું? આ વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે, 4 સરખા ભાગ કરેલા છે, તેમાંથી 4 એટલે કે આ 4 સરખા ભાગ પૈકી, આ 4 સરખા ભાગ પૈકી 2 ભાગ એ વાદળી રંગના છે. હવે આપણને એ રીતે આ આકૃતિ આપી છે અને આપણે અહીંયા વિધાન પૂર્ણ કરવાનું છે. તો શું આવશે? અહીં વર્તુળને કેટલા સરખા ભાગમાં વહેંચ્યા છે? 1, 2, 3, 4, 5 છે. અહીં વર્તુળને શું આવશે? 6 સરખા ભાગ કરેલા છે, 6 સરખા ભાગ કરેલા છે, તેમાંથી કેટલા? 6 સરખા ભાગ છે, તેમાંથી 6 સરખા ભાગ પૈકીનો કેટલો ભાગ વાદળી રંગનો છે? આ જે વિધાન બનાવ્યા એ રીતે આપણે બનાવીએ તો કેટલો ભાગ વાદળી રંગનો છે? 3 ભાગ વાદળી રંગનો છે. કુલ કેટલા ભાગ હતા? 6 સરખા ભાગ. એ 6 સરખા ભાગ પૈકી 3 ભાગ કેવો છે? વાદળી રંગનો. હવે એ જ રીતે આમાં અહીં વર્તુળને, આ જે વર્તુળ છે એને કેટલા સરખા ભાગ કરેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો અહીં વર્તુળને 8 સરખા ભાગ કરેલા છે, તેમાંથી કેટલા, તેમાંથી 8 સરખા ભાગ એટલે કે 8 સરખા ભાગ પૈકીના કેટલા ભાગ વાદળી રંગના છે? 1, 2, 3, 4. 4 ભાગ વાદળી રંગના છે. થઈ ગયું? 8 સરખા ભાગ છે. કેટલા છે? અહીં વર્તુળના 8 સરખા ભાગ કરેલા છે, તેમાંથી એટલે કે 8 સરખા ભાગમાંથી 4 ભાગ કેટલા છે? વાદળી રંગનો. હવે આગળ તેથી આપણે કહી શકીએ કે 1/2, આ 1/2 એટલે કે વાદળી રંગનો ભાગ કેટલો છે? આખાથી અડધો. આમાં કેટલો આવશે? 2 નીચે કુલ ભાગ કેટલા છે? 4
પછી 3 માં કુલ ભાગ 6 છે, એમાં કયો ભાગ વાદળી રંગના છે? તો 3, એ રીતે અહીંયા 8 છે, તો ઉપર કેટલા આવશે? 4, કારણ કે કેટલા ભાગ વાદળી રંગના છે? 4 ભાગ. હવે આગળ હલવાના ભાગ. રમેશે તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. રમેશે એના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો, એટલે કે આ એક હલવાનો એણે ટુકડો ખરીદ્યો. તેણે તે બંને માટે તેને બે સરખા ભાગમાં વહેંચ્યો, એટલે કે આ રીતે બંને માટે બે સરખા ભાગમાં વહેંચ્યો. તો દરેકને હલવાનો કેટલો ભાગ મળ્યો હશે? આખો હતો, એમાંથી અડધા અડધા કર્યા તો કેટલો ભાગ મળ્યો હશે? 1/2 ભાગ. આ ટુકડો ખૂબ જ મોટો છે. શું? આ જે ટુકડા છે એ ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું. તેથી તેણે, એટલે કે રમેશે, આ ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં વેચ્યા. આ રીતે બે હતા, ફરીથી બે સરખા ભાગમાં વેચ્યા, એટલે કે આ જે ટુકડો હતો એના બે કર્યા ટુકડા, અને આ ટુકડાના પણ બે કર્યા. આ રીતે તો કેટલા ભાગ થયા? 4 ટુકડા. તો અમુને કેટલા ટુકડા મળશે? કુલ કેટલા ટુકડા થયા? 4. તો અમુને કેટલા ટુકડા મળશે? તો 2 ટુકડા. હલવાનો તે કેટલામો ભાગ છે? એટલે કે આ જે 2 ટુકડા છે એ હલવાનો કેટલામો ભાગ કહેવાય? કુલ કેટલા છે? 4, એમાંથી 2, તો 2/4, અથવા એમ કહી શકીએ ને અડધો ભાગ કે છે, તો આપણે એમ પણ લખી શકીએ કે આ જે ટુકડા હતા એમાંથી અડધો ભાગ કોને મળ્યો? અમુને. પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેણે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા. શું કર્યું? અમુએ કહ્યું કે પપ્પા હજી તેને નાના બનાવો, તો એમને નાના ટુકડા કર્યા, એટલે કે દરેક ટુકડામાંથી 2-2 ટુકડા કર્યા. આ દેખાય છે કેટલા થયા? 1 ટુકડામાંથી 2, આ 2 બીજા ટુકડામાંથી 2, આમાંથી 2 અને આમાંથી 2, તો કેટલા ટુકડા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, આ ટુકડા થયા. હવે આગળ હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? કુલ કેટલા ટુકડા બન્યા હતા? 8 ટુકડા બન્યા હતા, તો એમાંથી બાળકને કેટલા ટુકડા મળશે? દરેક બાળકને કેટલા ટુકડા મળશે? 4 ટુકડા. દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? દરેકે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ હશે? 1/8, 8 ટુકડા હતા. જો રમેશે હલવાના 6 સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? 6 સરખા ભાગ કર્યા હોત તો કેટલા ટુકડા મળત? 3. ઉપરોક્ત સંવાદને આધારે તમારા જવાબ જુઓ અને લખો. અહીંયા શું છે? પહેલાં એને શું કર્યો હતો? 1 ટુકડાના 2 ભાગ કર્યા હતા, પછી શું હતો? 2/4 કર્યા, પછી 3/6, 4/8 અને 5/10. થઈ શકે ને? હવે આગળ જોઈએ પટ્ટીના ભાગ. ચિત્ર જુઓ. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલો ભાગ છે? અહીંયા આ ચિત્ર જોવાનું છે, એમાં દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલો ભાગ છે? અહીંયા તમે લીલા રંગનો ટુકડો જોઈ શકો છો. આ લીલા રંગનો ટુકડો એ આ પટ્ટીનો કેટલામો ભાગ બનશે? તમે જોઈ શકો છો અહીંયા લીલા રંગનો, લીલા રંગ છે, કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો દરેક ટુકડો કેટલામો ભાગ બનશે? દરેક લીલા રંગનો પટ્ટીનો ટુકડો કેટલામો ભાગ બનશે? 1/8. તે લખો, કેટલો થશે? 1/8. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે? આજે દરેકે દરેક પટ્ટીનો જે ટુકડો છે એ પટ્ટીનો કેટલો ભાગ છે? દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલો ભાગ છે તે લખો. તો અહીંયા આપણે જોઈએ લીલો રંગ કેટલો છે? 1/8. તો વાદળી રંગ કેટલાનો છે? વાદળીમાં 1/4, એક ટુકડો, ચોથો ભાગ થયો. 1, 2, 3, 4. પછી પીળો કેટલો થશે પટ્ટીનો?
એક ભાગ્યા બે. અને આજે ગુલાબી છે, ગુલાબી રંગનો, એ શું થશે? એ પૂરેપૂરો ગુલાબી રંગનો ટુકડો એ પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે. શું છે? પટ્ટીનો પૂરેપૂરો ભાગ છે. હવે કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? અહીંયા શું કીધું છે? કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો અહીંયા તમે જોઈ શકો છો આ વાદળી રંગનો કેટલો ભાગ છે? ચોથો ભાગ. અને કેટલા ભાગ મળે? ચોથા ભાગ. તો બે ચોથો ભાગના ભાગ મળશે, તો કેટલો થશે? એક આખો અડધો ભાગ થશે. તો કેટલા આવશે? કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? તો કેટલા ચોથા ભાગ મળશે? આ બે ચોથા ભાગ મળે તો અડધો ભાગ થઈ જાય. કેટલા એક ભાગ્યા આઠ ભાગ મળીને એક ભાગ્યા ચાર ભાગ થશે? તો કેટલા થશે? એક ભાગ્યા આઠમો ભાગ. એટલે કે આ આઠ ભાગ છે, દરેકે ટુકડો એક ભાગ્યા આઠ ભાગનો છે. તો એવા એક ભાગ્યા આઠ ભાગના બે ટુકડા ભેગા કરો તો એક ભાગ્યા ચાર ભાગ થશે. તો કેટલા થશે? બે. હવે કીધું છે એક ભાગ્યા બેમાં કેટલા એક ભાગ્યા આઠ ભાગ છે. હવે એક ભાગ્યા બે એટલે કે આ અડધો છે, એમાં કેટલા એક ભાગ્યા આઠ ભાગ છે? તો આપણે આમાં જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર. તો કેટલા આવશે? ચાર. એક ભાગ્યા બેમાં એટલે કે આની અંદર એક ભાગ્યા આઠવાળા કેટલા છે? તો આપણે આમાં જોઈએ એક બે ત્રણ ચાર. તો કેટલા આવશે? ચાર. હવે તમારા મિત્રને આ ચિત્ર સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછો. આ ચિત્ર સંબંધિત તમે તમારા મિત્રને પ્રશ્નો પૂછી શકો છો. તો તમે કઈ રીતના પૂછશો? તો એક પહેલો પ્રશ્ન આપણે બનાવીએ. કેટલા એક ભાગ્યા આઠ ભાગ મળીને પૂરેપૂરી પટ્ટી બને? કેટલા એક ભાગ્યા આઠ ભાગ મળીને પૂરેપૂરી પટ્ટી બને? તો અહીંયા કેટલા ભાગ મળે? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો જવાબમાં શું આવશે? આઠ. આઠ ભાગ બની પૂરેપૂરી પટ્ટી બનશે. હવે આપણે બીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ કે ચાર એક ભાગ્યા ચાર ભાગ મળીને પટ્ટીનો કેટલો ભાગ બને? તો ચાર એટલે કે ચાર એક ભાગ્યા ચાર ભાગ બને તો પટ્ટીનો કેટલો ભાગ બનશે? તો શું બનશે જવાબમાં? એક આખો ભાગ. એક આખો ભાગ. તો આનો જવાબ શું આવશે? ચાર એક ભાગ્યા ચાર ચાર ચોથો ભાગ ભેગો કરો તો પટ્ટીનો કેટલો બને? એક બે ત્રણ ચાર. તો આખો ભાગ બની જાય. હવે આગળ આ ચોરસ જુઓ, એટલે કે આ ચોરસ જુઓ. કેટલો ભાગ વાદળી રંગનો છે, કેટલો ભાગ લીલા રંગનો છે? તો આમાં કેટલો ભાગ વાદળી રંગનો છે, કેટલો ભાગ લીલા રંગનો છે એ માટે આપણે શું કરીએ? પહેલાં અંદાજિત આ રીતે ફૂટપટ્ટીની મદદથી લાઇન કરી દઈએ. આ એક, પછી આ બે, અને આમાં પછી કેટલી આવશે? હવે આમાં પણ એક રીતે આપણ. તો કેટલા ભાગ આવે છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. કુલ કેટલા ટુકડા છે? કુલ કેટલા ભાગ છે આમાં? સોળ. કુલ સોળ ભાગ છે. એમાં શું કીધું છે? કેટલો ભાગ વાદળી રંગનો છે? તો વાદળી રંગનો કેટલો છે? બે. તો બે ભાગ્યા સોળ, અથવા તમે છેદ ઉડાડો તો કેટલો થશે? એક ભાગ્યા આઠ ભાગ. કેટલો ભાગ લીલા રંગનો છે? તો લીલા રંગનો એક જ ભાગ છે, તો કેટલો થશે? એક ભાગ્યા સોળ ભાગ
કયા રંગનો છે? લીલા રંગનો છે. હવે આગળ કોયડો શું તે સમાન છે? અમ્મીની કહે છે કે અડધાનો અડધો ભાગ અને પોણા ભાગનો ત્રીજો ભાગ સરખા છે. તમે સહમત છો? તમે આ કેવી રીતે બતાવશો? અમ્મીની શું કહે છે કે અડધાનો અડધો ભાગ, એટલે શું આવશે? અડધાનો અડધો, અડધાનો અડધો કેટલો થશે? એક ભાગ્યા બે અને નીચે અડધો. આ અડધાનો અડધો તો શું થશે? આ બે નીચે આવી જશે તો કેટલો થશે? એક ભાગ્યા ચાર ભાગ. આ જે બીજા નંબરનો છે ભાગાકારમાં, એ નીચે ભાગાકારમાં આવી જશે તો કેટલો થશે? એક ભાગ્યા ચાર ભાગ. હવે શું કીધું છે? પોણા ભાગનો ત્રીજો ભાગ, પોણા ભાગનો ત્રીજો ભાગ, એટલે પોણા ભાગનો ત્રીજો ભાગ કેટલો થશે? પોણો ભાગ એટલે ત્રણ ભાગ્યા ચાર, એનો ત્રીજો. હવે આ શું થશે? આ ચાર જે છે અહીંયા નીચે ભાગાકારમાં આવી જશે તો ઉપર ત્રણ નીચે ચાર ગુણ્યા ત્રણ, તો આ ત્રણ ત્રણ સરખા છે તો શું થશે? ઉડી જશે તો શું આવશે? એક ભાગ્યા ચાર. તો આ બંને સરખા છે તો હા, તમે સહમત છો? તો હા, આ બંને ભાગ કેવા છે? સરખા છે. હવે આજે અહીંયા સુધી રાખીએ, આજનું તમારું હોમવર્ક છે. હોમવર્કમાં છે ભાગથી પૂર્ણ તરફ, એટલે કે અહીંયા આપ્યું છે, અહીં એક ફૂલની એક ભાગ્યા પાંચ ભાગની પાંદડીઓ દર્શાવી છે, બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. અહીંયા કેટલા ભાગની આપી છે? એક ભાગ્યા પાંચ ભાગની, એટલે કુલ કેટલી હશે? પાંચ. તો એ રીતે આપણે બીજી ચાર દોરી શકીએ, અહીંયા એક બે ત્રણ અને ચાર, એ રીતે પૂર્ણ થઈ શકે. પછી અહીંયા શું આપ્યું છે? ચિત્રમાં પંખાના ત્રણ પાંખિયા પૈકી એક દર્શાવી છે, બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. પંખાના કેટલા પાંખિયા કીધા છે? ત્રણ, અહીંયા એક આપી છે તો બીજા બે આવશે. હવે ત્રીજો છે, અહીં બીજા એક પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, બાકીનો અડધો ભાગ દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમે કેટલા પાંખિયા દોર્યા? અહીંયા શું કીધું છે? અડધો ભાગ, આ જે પાંખિયા આપ્યા છે એક પંખાનો, એનો અડધો ભાગ આપેલો છે અને અડધો ભાગ શું કરવાનો છે? દોરવાનો છે. તો કેટલા પાંખિયા દોરવા પડશે આપણને? અડધો, આ બે છે તો અડધા માટે કેટલા બીજા બે દોરવા પડે? તો કેટલા પાંખિયા આવશે? બે. એ રીતે તમે આ પૂર્ણ કરી દેજો. એ જ રીતે તમારે આ પણ રૂપિયા અને પૈસા, એ પણ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે.